નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બેંગ્લોર હાઈસ્કૂલ સોદાગરવાડ સુરત, ધોરણ 10, વિષય ગુજરાતી, પ્રથમ ભાષા, વિષય શિક્ષક રાઠોડ ભૂપેન્દ્રસિંહ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગુજરાતીમાં 4 ભૂલી ગયા પછી એકાંકી વિષે અભ્યાસ કરીશું. ભૂલી ગયા પછી એકાંકી નો સર્જક પરિચય જોઈ લઈએ. સર્જક રઘુવીર દલસિંહ ચૌધરી, તેમનો જન્મ બાપુપુરા જિલ્લો ગાંધીનગરમાં થયો હતો. તેમનું ઉપનામ લોકાયત સુરી તેમજ વૈશાખ નંદન તરીકે જાણીતા થયા. ભૂલી ગયા પછી ગદ્યનો સાહિત્ય પ્રકાર એકાંકી છે. આ એકાંકી લેખકના એકાંકી સંગ્રહ બીજો પુરુષ માંથી અહીં લેવામાં આવ્યો છે. રઘુવીર ચૌધરી સર્જકે ગુજરાતી ભાષામાં ઘણા એવા સાહિત્ય પ્રકારોમાં સર્જન કર્યું છે. એમનું સાહિત્ય સર્જન નવલકથા, વાર્તા, નાટક, એકાંકી, નિબંધ, રેખાચિત્ર, પ્રવાસ ચિંતન એમ સાહિત્યના પ્રકારોમાં તેમનું પ્રદાન ઘણું મોટું છે. તેમના સાહિત્ય સર્જનમાં નવલકથાઓ જોઈએ તો તેમની જાણીતી નવલકથાઓમાં અમૃતા, વેણુવત્સલા, લાંગણી, સોમતીર્થ, ગોકુળ મથુરા દ્વારકા જેવી તેમની નવલકથાઓ છે. નંદીઘર, પ્રાણ પ્રતિષ્ઠતા, આકસ્મિક સ્પર્શ આ એમના વાર્તા સંગ્રહો છે. તો અશોકવન, ઝૂલતા મિનારા, સિકંદર સાની નાટક સંગ્રહ છે. ડીમ લાઈટ બીજો એમના એકાંકી સંગ્રહો છે. રેખાચિત્રમાં સહસ્ત્ર ભવ્યતા અને તિલક એમણે સર્જન કર્યું છે. એમના સાહિત્ય સર્જન, એમની લેખન કળા ગુજરાતી સાહિત્યમાં એમણે સર્જન કર્યું છે એ અનેરું છે. અને એમને કારણે એમના સાહિત્ય સર્જનને એમના ઉમદા સાહિત્ય સર્જનને કારણે એમને જે પુરસ્કારો મળ્યા છે એમાં રણજીતરામ, સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમીનો એવોર્ડ અને સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. તેમજ દર્શક એવોર્ડ તથા સાહિત્ય માટેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય જ્ઞાનપીઠ પુરસ્કાર પણ તેમને એનાયત થયેલો છે. આ એકાંકીમાં લેખકે જે કથા વસ્તુ, સંવાદો, ઘટનાઓ, પ્રસંગો રજૂ કર્યા છે એ ઘટના પ્રસંગો ને આપણે કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં લઈ સમજવાનો પ્રયત્ન કરી કથા વસ્તુ અભ્યાસના મુદ્દાઓ જોઈએ. એકાંકીના પાત્રો કુલ 6 પાત્ર છે. વિરાટભાઈ, મનીષા, નરેન, આનંદ, સલોની,
મનીષા એ વિરાટભાઈની પુત્રી છે. આનંદ એ મનીષાનો ભાઈ છે. મનીષા અને નરેન એ બંને સ્નેહ સંબંધથી બંધાયેલા છે. એકાંકીમાં મુખ્ય વાત જો જોવા જઈએ તો એકાંકીમાં સંબંધ વિચ્છેદ અને ફરી સંબંધ બંધાવવાની ઘટનાઓ છે. એટલે કે જે સંબંધ બંધાયા છે એ સંબંધોમાં કોઈ ઘટના પ્રસંગ પરિસ્થિતિને કારણે વિચ્છેદ થાય છે અને એ વિચ્છેદ થયેલા સંબંધો ભૂલાયેલા સંબંધો ફરી સંબંધ બંધાવવાની વાત અહીં કરેલી છે. આ સંબંધોમાં જે વિચ્છેદ થાય છે એ આંતરિક રીતે નહીં પણ બાહ્ય રીતે સંબંધો બને છે અને એ મનીષા અને નરેનના જે પ્રેમ સંબંધો છે એ ઘટના પરિસ્થિતિને કારણે ઘણા વર્ષો ભૂલાય છે, પરંતુ મનીષા અને નરેનના અંતરમાં હૃદયમાં એ સંબંધ જળવાયેલા રહે છે અને તેને કારણે ફરી એ સંબંધ બંધાય છે. મનીષા અને નરેનના સ્નેહ સંબંધ લગ્નમાં ન પરિવર્તિત થયા. લગ્ન સંબંધ મનીષા અને નરેનના લગ્ન ન થઈ શક્યા એનું કારણ વિરાટભાઈ પુત્રીની ક્ષમતાને પારખી ન શક્યા. મનીષાના પિતા નરેન અને મનીષાના લગ્નની સગાઈની ના પાડે છે. કારણ વિરાટભાઈને ખબર હતી કે તેની દીકરી મનીષા સુકુમાર અને ડરપોક છે, એક ગરોળી પણ નહીં પકડી લાવે. સિંહની એકાદ તરાટ સાંભળીને તે મરી જશે અને આવું થાય તો નરેને વિધુરનું જીવન જીવવું પડે. આથી વિરાટભાઈ મનીષા અને નરેનની સગાઈની ના પાડે. અંકિમાં મનીષા અને નરેનના સંબંધ વિચ્છેદ ફરી સંબંધ બંધાવવાની ઘટના, મનીષા અને નરેન વચ્ચે પ્રેમ સંબંધ છે પણ તેના પિતા તેમની દીકરીની ક્ષમતા જાણતા ન હોવાથી મનીષા અને નરેનના લગ્નની વિરુદ્ધ હતા. નાની ગરોળીથી ડરતી મનીષા ગરોળીને પકડી લાવે તેના લગ્ન હા પાડી દઉં એમ કહીને પિતાએ લગ્નની વાતને ટાળી હતી. એ પછી તેઓ આ વાત ભૂલી ગયા. એને કારણે મનીષા અને નરેન બંને વચ્ચેના સંબંધમાં વિચ્છેદ આવે છે. પિતાની અસંમતિને કારણે નરેન જે માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો, પરંતુ હવે એ આબુમાં ફોરેસ્ટર ઓફિસરની નોકરી કરે છે. નરેન ખરેખર નૈસર્ગિક સૌંદર્ય કરતા માનવ હૃદયના સૌંદર્યની પાછળ ગાંડો હતો. પ્રકૃતિની બાહ્ય છબી હતી પણ તેના જીવનમાં અચાનક એક અણધારી ક્ષણ આવી, ઘટના બની અને તે મનીષા સાથે લગ્ન કરી શક્યો નહીં. આ જે ક્ષણ છે એ એનમના માટે આઘાતજનક નીવડે છે. મનીષાને ગુમાવ્યા પછી
નરેનને એની બાહ્ય છબીના નૈસર્ગિક સૌંદર્યનો ખાસ મહિમા રહ્યો નહીં. આથી તેણે કેવળ નિષ્ઠાથી નોકરી કરવા પર જ ધ્યાન આપ્યું. અહીં લેખકે નરેનના પાત્ર દ્વારા નરેનજી આ વાત કહે છે કે વાત દ્વારા લેખકે નરેનના પાત્રનો પરિચય આપી દીધો છે. નાયકને પ્રકૃતિનું આકર્ષણ છે, નરેનને પ્રકૃતિનું આકર્ષણ છે, પરંતુ એનાથી વિશેષ આકર્ષણ માનવ હૃદયની સુંદરતાનું છે. વળી લેખકે આ વાત દ્વારા એ પણ સંદેશો આપી દીધો છે કે માનવીની બાહ્ય સુંદરતા એ દેખાવ કરતા આંતરિક સુંદરતા વધારે મહત્વની છે. આ શબ્દો, આ સાચી વાત લેખકે નરેન ટાંકીના નાયકના મુખે રજૂ કરી છે. એ આ સાચી વાતને લેખકે ઉજાગર કરી છે. નરેન આબુમાં નિષ્ઠાથી પોતાની ફરજ અદા કરે છે, નોકરી કરે છે. આ સમયગાળા દરમિયાન મનીષા આબુના પર્વતારોહણ દરમિયાન એક કુટુંબને નીચના પંજામાંથી બચાવે છે. આ મહત્વની ઘટના છે. આબુ પર પર્વતારોહણની જે આ ઘટના છે એમાં મનીષા પોતાના સૌ મિત્રો સાથે પર્વતારોહણ કરવા ગઈ. એ દરમિયાન મનીષા એક સુરતી કુટુંબને રેસના પંજામાંથી બહાદુરીપૂર્વક ઉગાર્યું. આ જોઈ સૌ અવાક થઈ ગયા, જોતા રહી ગયા. એ સમયે બનેલી આ બાહ્ય ઘટના મનીષા અને નરેનના બંનેના અંતરમાં વહેતા પ્રેમ પ્રવાહને રજૂ કરતા સંવાદોની ગૂંથણી, સંબંધોનો થયેલો અકારણ વિચ્છેદ અને ફરી સંબંધ બંધાવવાની ઘટનાને દિશા આપે છે. વિરાટભાઈ લગ્નની ના પાડી એટલે મનીષા અને નરેનના જે પ્રેમભર્યા સંબંધો હતા ત્યાં વિચ્છેદ થયો. ઘણા સમય વીતી ગયો, નવી ઘટના બને છે. મનીષા પર્વતારોહણ કુટુંબને બચાવે છે. આ મનીષા પહેલા ડરપોક હતી, નાજુક હતી, નમણી હતી, ગરોળીથી ડરે એવી હતી, પરંતુ આજે એણે સુરતી કુટુંબને એના પંજામાંથી મનીષાએ બહાદુરીપૂર્વક પરાક્રમ શૌર્ય દાખવીને કે કુટુંબને બચાવે છે. આ ઘટના જે છે એ મનીષા અને નરેનના જે સંબંધમાં વિચ્છેદ થયેલો છે એ વિચ્છેદ થયેલો સંબંધને, વિચ્છેદ થયેલા સંબંધને ફરી પાછા સંબંધ બંધાવવાની દિશા તરફ લઈ જાય છે. આ ઘટના મનીષા અને નરેને એક કરવાનું નિમિત્ત બને છે. અને આ ઘટનાથી નરેન પણ આ બુમાં વન અધિકારી છે. હળકત રીતે એને પણ ઘણી બધી ઘટનાઓ, પ્રસંગો ખબર પડે છે. એ દરમિયાન સલોની કનોજ નરેનને મળે છે, એની સાથે વાતચીત કરે છે. નરેનના હૃદયમાં મનીષા પ્રત્યે શું છે એ વિચારોને જાણવાનો પ્રયત્ન પણ કરે છે, સાથે મનીષાની વાતો પણ કરે છે. આ બંનેને એક કરવા માટેના પ્રયત્નો પણ કરે છે. ત્યારે
નરેનને પણ મનીષાના પરાક્રમની ખબર પડે છે અને ત્યારે નરેને મનીષાને આવકારતા કહ્યું, આ છોકરાઓએ ભૂમિકા તૈયાર કરી ન હોત તો હું તને ઓળખી શક્યો ન હોત. હું તો જાણે કે સુંદરીમાંથી શક્તિ બની ગઈ. એ કુટુંબને બચાવ્યું એ બદલ અભિનંદન. મળે છે બંને અને નરેન મનીષાને અભિનંદન પણ આપે છે. નરેન મનીષાને હડતલ પરાક્રમી તરીકે જોઈ છે, પરંતુ એનાથી વિશેષ વિરાટભાઈ મનીષાના દીકરીના આ પરાક્રમથી ખૂબ જ ગર્વ અનુભવે છે અને જાણે પાગલ બની ગયા હોય એ રીતે એ પોતાની દીકરીના પરાક્રમના શૌર્યના વખાણ કરે છે. અહીં વિરાટભાઈ મનીષાના પરાક્રમની વાતથી પાગલ બની ગયા હોય લાગે છે, પરંતુ એથી વિશેષ તો જોઈએ તો વિરાટભાઈ નો જે આનંદ છે એ પોતે ખોટા પડ્યા તેનો હતો. કારણ કે વિરાટભાઈ એવું માનતા હતા કે મનીષા તો એક સ્ત્રી છે, નારી છે, સુકુમાર છે, નમણી છે, ડરપોક છે. પરંતુ આજે જે ઘટના બની છે, આજે ઘટના બની છે એ ઘટના પરથી મનીષા હડતલ નિર્ભય છે, પરાક્રમી છે અને પોતે જે માનતા હતા એ વાત ખોટી પડે છે અને એ પોતે ખોટા પડ્યાનો જે આનંદ છે એ વિરાટભાઈ બધાની સામે રજૂ કરે છે. મનીષાના પિતાએ પોતાની દીકરીને હડતલ જોઈ પોતાનો આનંદ વ્યક્ત કર્યો. તેમણે બસ સ્ટેન્ડ પર જ મનીષાને ઉચકી લે છે, બધા પેસેન્જરોને બતાવે છે. ગાંડા માણસને જે મોટેથી બગાડા પર બડબડાટ કર્યો, બધા ભેગા થઈ ગયા અને આ ભેગા થયેલા લોકોને પોતાનો પ્રેક્ષક બનાવીને શાસ્ત્રનો હવાલો આપી ભાષણ આપતા કહ્યું, કાયર માણસ પણ બહાદુર થઈ શકે છે, સુકુમાર શક્તિશાળી થઈ શકે છે. એક ગરોળીથી ડરનાર આજે રીંછને ડરાવ્યું, મુસાફરો આરામ માટે આવેલા દુનિયાથી થાકેલા માણસોને ઉદ્દેશીને વિરાટભાઈ કહે છે કે માણસ માટે કશું અશક્ય નથી. એ આકાશના તારા સુધી પહોંચી શકે છે, આકાશના તારાને એ ફૂલની જેમ વીણી શકે છે. આમ વિરાટભાઈ પોતાની દીકરીના પરાક્રમથી ખૂબ જ ગર્વ અનુભવે છે. એ ગર્વ અનુભવતા ઇકબાલનો એક શેર પણ રજૂ કરે છે, ખુદી કો કર બુલંદ ઇતના કી હર તકદીર સે પહેલે ખુદા બંદે સે ખુદ પૂછે બતા તેરી રજા ક્યા હૈ. આવેશમાં એવા ગાંડા થઈ ગયા છે એમને ખ્યાલ રહેતો નથી અને જ્યારે એ આવેશ શાંત પડે છે, સમી જાય છે, ત્યારે રડવા લાગે છે. મનીષા આનંદ એમને સોગંદ આપીને શાંત પાડે છે અને જીપમાં બેસાડે છે અને ત્યાર પછી વિરાટભાઈ મનીષા નરેન મનોજ સલોની આ બધા એકાંકીને અંતે એકત્રિત થાય છે. 4.5 થી 5 વર્ષનો સમય
વીતી ગયો છે. મનીષા અને નરેનના વિચ્છેદ થયેલા સંબંધ પાછા સંબંધ બંધાવવાની દિશા તરફ આગળ આવે છે. લેખકે આ જે ઘટના મૂકી છે એ ખૂબ રહસ્યપૂર્ણ છે, ચમત્કૃતિ સર્જે છે. જે પિતા વિરાટભાઈ મનીષા અને નરેનના સંબંધની ના પાડતા હતા, સંમતિ ન આપી હતી, એ જ પિતા આજે એ જ સંબંધને સંમતિ આપે છે. એનો અર્થ એ થાય કે સાચા પ્રેમનો વિજય થયો છે અને એ વિરાટભાઈ આશીર્વાદ આપતા બધાને કહે છે કે તમે લોકો બહાદુર જ નહીં બુદ્ધિશાળી પણ બનશો અને તમારા પ્રેમમાંથી શૌર્ય જાગશે. લો આ મીઠાઈ આશીર્વાદના ભાગ રૂપે ખાવો અને ખવડાવો, ગાવો અને ગવડાવો. તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવો. અને આમ વિરાટભાઈ પોતે આશીર્વાદ આપે છે, બધા એકમેકને મીઠાઈ ખવડાવે છે અને અંતે વિરાટ બાબુ ગાય છે કે ધ્વજ પ્રકાશ છે જળહળ કસુંબી પ્રેમ શૌર્ય અંકિત. આમ અંકિને અંતે સાચા પ્રેમનો વિજય થાય છે. એકાંકીનો અંત ચમત્કૃતિ પૂર્ણ છે, રહસ્યમય છે અને એ રહસ્યની સાથે એ ઘટના પ્રસંગોની સાથે એકાંકીને અંતે લેખકે નારી શક્તિને ઉજાગર કરી છે. મનીષા સ્ત્રી છે અને એ સ્ત્રી ને સમાજમાં ડરપોક નાજુક નમણી ગણવામાં આવે છે, પરંતુ જો યોગ્ય માર્ગદર્શન તક આપવામાં આવે અને જો એને પ્રોત્સાહિત કરવામાં આવે તો એ નારી પણ શક્તિ થઈ શકે છે. અહીં મનીષા પણ પોતાના સંકલ્પથી લેખકે મનીષાના પાત્ર દ્વારા નારી શક્તિને ઉજાગર કરી છે. કાળા માથાનો માનવી ધારે કરી શકે આ વિચાર મનીષાના પાત્ર દ્વારા રજૂ કર્યા છે. હરોળીથી ડનાર હવે મગર સાથે પણ લડી શકે છે. આ શક્તિ આ પરાક્રમ ક્યાંથી આવ્યું? માનવીની સંકલ્પ શક્તિથી અને પ્રયાસથી માણસ સફળતાના શિખરો સર કરી શકે છે. મનીષામાં પણ સંકલ્પ શક્તિ અને પ્રયાસને કારણે એ પરાક્રમી થઈ શકી છે. કોમળ સ્ત્રી પણ સાહસિક બની શકે, એ આકાશના તારા સુધી પહોંચી શકે છે. માણસ માટે કશું અશક્ય નથી. સ્ત્રીમાં ખૂબ જ શક્તિ છે, બસ એને યોગ્ય માર્ગદર્શન અને આપવામાં આવે તો એ અનેક શિખરોને સર કરી શકે છે. આમ લેખકે નારી શક્તિને ઉજાગર કરી એકાંકીને સુખદ અંત તરફ લઈ જાય છે અને એ સુખદ અંત અખંડ રીતે લેખકે એકાંકીને અંતે પ્રગટ કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ જે મુદ્દા છે કથા વસ્તુ દર્શાવતા અભ્યાસના કેટલાક મુદ્દાઓ છે, એને આધારે આપણે કથા વસ્તુને સમજ્યા છે. તમારી પાસે પાઠ્યપુસ્તક હશે, પાઠ્યપુસ્તકમાં એકાંકી ગદ્ય ચાર ને તમે સારી રીતે વાંચન કરશો અને એ વાંચન કરતા સમયે આ જે મુદ્દાઓ છે, આ જે વાતો છે એને સમજવાનો પ્રયત્ન કરશો. અહીં ભૂલી ગયા પછી એકાંકીનો ભાગ એક, જેમાં આપણે પરિચય અને કથા વસ્તુ અભ્યાસના મુદ્દાઓ છે. હવે પછી બીજા ભાગમાં
જ ગદ્યને કથા વસ્તુ છે એમાં લેખકે જે સારરૂપ પાત્ર કરી છે, સારાંશ જે છે એ જોશું. ગદ્યમાં આવતા કેટલાક અપરિચિત એવા શબ્દો, શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગો એનો અભ્યાસ કરીશું. તેમજ પરીક્ષા દરમિયાન જે એક એક માર્કના પ્રશ્નો છે, મોટા એમપી પ્રશ્નો છે એની વાત કરીશું. આશા રાખું છું તમને આ જે કઈ સમજૂતી મેં આપી છે એ તમે ગ્રહણ કરી શક્યા હશો, તમને સમજ પડી હશે. વસ્તુ